गुड आफ्टरनून फ्रेंड्स, आज हूँ तुमने एक सवाल पूछवानी छे, तमे जवाब आपशो। हाँ सरस, जो तमारा घरे तमारा मम्मी पप्पा दादा दादी रहे छे ने, तो ये सवारे चा पी छे ने, तो ये चा सामा पी छे, कहो तो। हाँ कप रकाबी मा, बराबर ने। तो आजे आपरे क्राफ्ट मा एक कप रकाबी बनावाना छे, तो मैं सीखवा माटे तैयार, तो चलो मारी साथे जो क्राफ्ट पेपर लईने बेसो। हाँ अने ध्यान थी जोवानो छे हूँ बनावते, बराबर, अने तमारे पछी बनावानो छे, बराबर ने। જો બાળકો, આ કેવું કાગળ છે? હા ચોરસ કાગળ છે। આજે આપણે આ કાગળ માંથી શું કરીશું? કપ અને રકાબી બનાવવાના છે, તો તમે તૈયાર મારી સાથે? તો ચાલો જો પહેલા શું કરીશું, આ ચોરસ કાગળના બે ભાગ કરવાના, એટલે આને આવી રીતના વાળી દઈશું। આ બે ધાર સાથે હોવી જોઈએ। હા જો ભરી ગયું ને, અને ખોલી દઈશું। અરે આ તો બે ભાગ થઈ ગયા ચોરસના, હવે પાછા આના બે ભાગ કરીશું, અને અહીંયાથી એમ વાળી દઈશું। એવી રીતના આ બાજુ, આ લંબચોરસ બની ગયું ને। હવે આ લંબચોરસને આપણે બે ભાગ કરીશું, અને વચ્ચેથી એમ વાળી દેવાનું। જો વળી ગયું ને, હવે આને ખોલી નાખશું અને આવી રીતના ઊંધું મૂકી દઈશું। હવે આ છેડાને આપણે અહીંયા વચ્ચે સુધી વાળી દઈશું। એવી રીતના આ બાજુ, બની ગયું ને તમારું એક ચોરસ। હવે આપણે ત્રિકોણ બનાવવાનું છે, તો આ ચોરસમાં આવી રીતના આંગળી નાખશું અને એને, હવે આપણે આ ચોરસમાંથી ત્રિકોણ બનાવીશું, તો શું કરવાનું? આ ચોરસમાં આવી રીતના આંગળી મૂકીશું અને આ છેડાને આવી રીતના વાળી દઈશું। જો બની ગયું ને તમારું એક ત્રિકોણ। એવી રીતના બીજી બાજુ આવી રીતના આંગળી નાખીશું અંદર અને એમ વાળી દઈશું। અરે વાહ, બે ત્રિકોણ બની ગયા। તો હવે આને હું ફેરવી દો। અરે વાહ, આ તો તમારી કપ રકાબી તૈયાર। હવે જુઓ, આપણે સ્કેચ પેનની મદદથી આમાં એક ચોરસ અહીંયા અને બીજો ચોરસ અહીંયા અને એક લંબ ચોરસ મોટું અહીંયા બનાવીશું। હવે આને ઊંધું કરી દો। અરે વાહ, આ તો તમારું ઘર બની ગયું। તો બાળ મિત્રો, તમને મજા આવી ને આજના ક્રાફ્ટમાં? તો તમે પણ તમારા મિત્રો સાથે આવી નવી નવી ક્રાફ્ટ બનાવજો। બાળ મિત્રો, આપણે ક્રાફ્ટ માટે કપ રકાબી તો બનાવ્યા ને, હવે આપણે આઈસ્ક્રીમ નો કોન બનાવવાના છે। તમને આઈસ્ક્રીમ ભાવે છે? હા ચાલો આપણે આજે આઈસ્ક્રીમ નો કોન બનાવીએ। જોજો ધ્યાનથી જોજો, હા તમારે બનાવવાનો છે। હા આપણે આગળ ક્રાફ્ટ પેપરની મદદથી કપ રકાબી બનાવી ને મિત્રો, તો હવે આજે આપણે આઈસ્ક્રીમનો કોન બનાવીશું। તેના માટે શું જોઈએ આપણને? તો એક ચોરસ ક્રાફ્ટ પેપર, ફેવિકોલ, આ શું છે, દિવાસરી અને રૂ,
આ ચાપરાની મદદથી આઈસ્ક્રીમનો કોન બનાવીશું? તો પહેલા શું કરીશું, ફેવિકોલથી આપણે એક સરસ ત્રિકોણ બનાવીશું. જુઓ કેવી રીતના. આવી રીતના આપણે ફેવિકોલ લગાવી દઈશું. જો લાગી ગયા ફેવિકોલ, હવે એની ઉપર આપણે દિવસ ચીપકારીશું. એક દિવસ અહિયાં અને એની ઉપર આમ બીજી. હવે અહીંયા ત્રીજી લગાવી દઈશું. જો એક લાઈન બની ગઈ ને, હવે બીજી. હવે આડી લાઈન બનાવવાનું. અરે વાહ, તમારો આઈસ્ક્રીમ નો કોન તૈયાર. હવે આપણે ઉપર આઈસ્ક્રીમ બનાવશું. તેના માટે શું કરીશું, આછું ફેવિકોલ લઈ લઈશું. લગાવી દેવાનું. હવે આપણે રૂ લેવાનું છે. હવે રૂની મદદથી આપણે આઈસ્ક્રીમ બનાવવાની છે. તો રૂને પહેલા આપણે આવી રીતના ખોલી દેવાનું. એક સાઈડ રૂને આમ ચીપકારી દેવાનું. બીજું થોડું રૂ લેવાનું, એને પણ આપણે એમ ખોલી દઈશું. આપણે અહીંયા ચીપકારી દઈશું. બીજું થોડું રૂ લઈને ઉપર ચીપકારી દઈશું. જો બાળકો, બની ગયા ને તમારા આઈસ્ક્રીમ નું કોન? જો બાળકો, આવી રીતના સ્કેચ પેન ની મદદથી અંદર ક્રોસ લાઈન દોરી દેવાની, એટલે તમારો આઈસ્ક્રીમ નો કપ કોન તૈયાર થઈ જાય. અને લાલ સ્કેચ પેન થી આવી રીતના ઉપર ચેરી કરી દેવાની. ચેરી ભાવે ને બધાને. જો તમારી આઈસ્ક્રીમ આ તૈયાર થઈ ગઈ. લાગે છે ને આઈસ્ક્રીમ નો કોન? જોઈને બાળ મિત્રો, આપણે ક્રાફ્ટ પેપર માંથી કપ રકાબી બનાવ્યા અને ક્રાફ્ટ પેપર અને દીવા સળી અને રૂની મદદથી આપણે આઈસ્ક્રીમનો કોન બનાવ્યો ને. મજા આવી ને? તો આ બે વસ્તુ તમારે બનાવવાની છે. બનાવશો ને? આપણે આવા જ બીજા ચિત્ર સાથે ફરી મળીશું. આવજો.